સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ટાવર નજીક રેલવે ઓવરબ્રિજ પર બે બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સાબરકાંઠા જિલ્લાના ટાવર નજીક રેલવે ઓવરબ્રિજ પર હિંમતનગર પાલિકાની સિટી બસ અને ગણપત યુનિવર્સિટીની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મહાવીનગરથી 12 વિદ્યાર્થીઓ બેસાડી ટાવર તરફ જતી ગણપત યુનિવર્સિટીની બસે ટાવરથી મહાવીનગર જતી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને બસો વચ્ચે અકસ્માત સર્જાતા સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સિટી બસમાં ચાલક અને કંડક્ટર હતા અને ગણપત યુનિવર્સિટીની બસમાં દરરોજ 56 વિદ્યાર્થીઓ હોય છે અને અકસ્માત વખતે 12 વિદ્યાર્થીઓ હતા. હિંમતનગર પાલિકાના સંબંધિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સુરેશ થોરી સાથે નિશા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રણકાળ નવરાત્રી મહોત્સવ 2022નું મોતીપુરા શ્રીવા ફાર્મ બંસીદર કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રણકાળ નવરાત્રી મહોત્સવ 2022નું મોતીપુરા શ્રીવા ફાર્મ બંસીદર કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં દરરોજ રાત્રે માતાજીની આરતીમાં ભાગ લઈ કલાકારો સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેલૈયાઓ વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબે ઘૂમતા નજરે પડ્યા છે. જો કે હિંમતનગરના નવરાત્રીના બીજા દિવસે કલાકાર નીતિન બારોટ રમઝટ જમાવી હતી. બીજા નોરતે ખેલૈયાઓ રંગબેરંગી ટ્રેડિશનલ ડ્રેસ સાથે અલગ અલગ સ્ટેપ કરીને ગરબે ઘૂમ્યા હતા. સાથે નાના બાળકો પણ નવરાત્રીમાં ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા. સુરેશ થોરી સાથે નિશા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સમગ્ર ગુજરાતમાં હાલ વીસીઈ કર્મીઓ હડતાલ પર છે ત્યારે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે, પરંતુ રજીસ્ટ્રેશન ન થતા ખેડૂતો માર્કેટમાં મગફળી વેચી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં હાલ ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હાલ વીસીઈ કર્મીઓની હડતાલ શરૂ હોવાને લઈને રજીસ્ટ્રેશનની કામગીરી ગ્રામ પંચાયત કક્ષાએ બંધ છે, જેના કારણે ખેડૂતોને રજીસ્ટ્રેશન થઈ રહ્યું નથી. હાલ એક તો દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, સામે નવી સીઝન પણ આવી રહી છે, ત્યારે આર્થિક સંક્રમણ ઊભી ન થાય તે અર્થે ખેડૂતો મગફળી વેચવા માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા છે. એક તો હાલ રજીસ્ટ્રેશન થતું નથી અને જો કદાચ થાય તો ક્યારે નંબર આવી, ક્યારે પૈસા મળે એ પણ એક સવાલ છે. એટલે હાલ તો ખેડૂતો મગફળી વેચવા માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા છે. હાલ જે રજીસ્ટ્રેશન કરવાનું છે સરકારના ટેકાના ભાવે, કેટલા રૂપિયાની ખરીદી કરવાની છે અને રજીસ્ટ્રેશન થાય છે કે નહીં? હા, એ સરકારના ટેકાના ભાવ ખરીદી કરવા જઈ રહી છે, પણ આજે મારે હાલ કરવી છે ખરીદી કરવા, શું કે રજીસ્ટ્રેશન કરાવું છું, પણ હાલ શું કહેવાય, ગ્રામ પંચાયતના 20 લોકો એ છે હડતાલ ઉપર જતા રહ્યા છે, તમારે શું કરવાનું? હાલ દિવાળી નજીક આવી રહી છે, બરોબર, તો અમારે કઈ રીતના રજીસ્ટ્રેશન કરાવવું ને બધું કરાવવું, તો કઈ રીતના કરાવવું અમારે, જેથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું? સારી મગફળી તમે વેચી શકીએ છીએ, પણ જે ખરાબ મગફળી કઈ રીતના વેચી, અમારે હાલ નુકસાન થઈ રહ્યું છે, તો સરકારનો કોઈ ઉકેલ લાવે એવી આશા? અત્યારે ટેકાના ભાવે માર્કેટમાં રજીસ્ટ્રેશન થતું નથી, વીસીઓ હડતાલ ઉપર છે, અને જે દિવાળીના આગળ તહેવારો આવી રહ્યા છે, નવરાત્રીના તહેવારો છે, પરંતુ માલ બજારમાં વેચાય કોઈ છૂટકો નથી, ભાવ જોઈએ એવા મળતા નથી. જો ટેકાના ભાવથી જો રજીસ્ટ્રેશન થાય તો માલ સારા ભાવ મળી શકે એમ છે, અત્યારે જેના કારણે સારા ભાવ મળી શકતા નથી. સરકારના ટેકાના ભાવ કરતા વધુ ભાવ હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે મળી રહ્યા છે, ત્યારે ટેકાના ભાવની રાહ જોયા વગર વેચી રહ્યા છે, તો આ ઉપરાંત અન્ય મગફળીના જે તળિયાના ભાવ પડી રહ્યા છે તે વેચવા માટે રજીસ્ટ્રેશન પણ કરાવવું છે, પરંતુ હડતાલને લઈ રજીસ્ટ્રેશન પણ બંધ છે. જો સરકાર વીસી કર્મીઓની માંગ જલ્દી સ્વીકારે તો રજીસ્ટ્રેશન પ્રક્રિયા જલ્દી શરૂ થાય તેમ છે. સુરેશ થોરી સાથે નિશા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. અમારા આજે મગફળીઓમાં એવું છે ને કે ટેકાના ભાવ ખરીદી કરવા કે સરકાર મળતી હોય, પણ એમાં રજીસ્ટ્રેશન થતું નથી, હડતાલ ઉપર છે, એટલે અમારે માર્કેટમાં ભાવ વધારે મળે છે, એટલે અમે બધા માર્કેટમાં દિવાળી આવે છે એટલે પૈસા માટે અમારે જરૂર જાય, એટલે અમે પૈસાનું વેચી મારીએ છીએ, પણ ભાવ સારામાં સારો મળે છે માર્કેટમાં અત્યારે. હાલ હા રજીસ્ટ્રેશન નહીં થતું, કર્મચારી હડતાલ એટલે. સાબરકાંઠા જિલ્લાના નગરપાલિકા દ્વારા આગામી દશેરા મહોત્સવ શોભાયાત્રાના આયોજન નિમિત્તે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
હિંમતનગર નગરપાલિકા દ્વારા આગામી દશેરા મહોત્સવ શોભાયાત્રા આયોજન નિમિત્તે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના વિવિધ સંગઠનો જોડાયા હતા, જેવા કે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ અન્ય સંગઠનો પણ આ મીટિંગમાં જોડાયા હતા અને ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન થાય તે માટે ચર્ચા કરી હતી. નગરપાલિકા પ્રમુખ યતિનાબેન મોદી, નલિનભાઈ પટેલ, પરમીલભાઈ પંડિત, રમેશભાઈ સોરઠિયા સદસ્ય, સાવનભાઈ દેસાઈ, રાકેશભાઈ પટેલ, ડિકુલભાઈ ગાંધી, શશીભાઈ સોલંકી તેમજ શહેર સંગઠનના પ્રમુખ વાસુદેવભાઈ રાવલ, મહામંત્રી જયેશભાઈ પટેલ તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી આયોજન કરવામાં આવ્યું હતું. બિંદેશ માંડલે સાથે નિશા પરમાર, શ્રી ન્યૂઝ હિંમતનગર.